પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોત પહોંચ્યા હતા. લોકોને સલામત જગ્યા ઉપર સ્થળાંતર કરવાની અપીલ કરી છે. ફાયર દ્વારા અત્યાર સુધીમાં 30 થી વધારે લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે, ત્યારે શહેરના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પોલીસ કમિશનર અપીલ પણ કરી છે. છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે, વરસાદ વરસી રહ્યા છે અને હાઈ ટાઈડના બી સમય છે. ઉપર વાજ એટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે, સણિયા ગામ વગેરેમાં થોડા પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તારમાં જોઈએ તો 250 જેટલા ઘરો એવું છે જો લિંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે. આ લોકોને અમે લોકો 60 જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કોર્પોરેશન અને પોલીસ તરફથી, અને આ લોકોને કોર્પોરેશનની સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે. બાકી જો જેન્ટ્સ છે આપણા સામાનને લીધે કે સામાનને રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ જો એ, અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારિશને લીધે બી આ પાણીનું જળસ્તર બઢશે એવા પૂરા અમે લોકોને માનવું છે. અમે અપીલ કરીએ છીએ, ભલે જાન વધારે કિંમતી છે જો એ, આ બધા જો જ્યારે જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને અલાઉ કરીશ ત્યાં જવા માટે, પરંતુ અત્યારે પાણી વધુ છે, લગભગ 250 જેટલા ઘરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે જો એ. તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે જો એ કોર્પોરેશનને અને પોલીસના, અને બધા લોકો બહાર આવે, ભલે સલામતી જાળવે અને પછી જો સામાનોને બી સુરક્ષા થશે. બચ્ચે સભી અંદર ચલે જાય, અભી સબકો રેસ્ક્યુ કરના હૈ બાદ મેં, સભી લોગ અંદર ચલે જાય, કોઈ અંદર પાણી મેં ખેલે નહીં. ઓ બચ્ચો અંદર ચલે જાઓ સભી લોગ. अंदर रोड पे गटर होगा, गटर में फंसने के चांस है. सब लोग अंदर हो, पानी में कोई नहीं रहा, अंदर गटर भी है. गटर अगर किसी तरह से अंदर खुल गया तो सब अंदर चले जाओगे, कोई पानी में नहीं जाए. बालकों ने महिलाओं हमारे साथ रेस्क्यू बोट में आ जाए, क्योंकि हजी घणो पानी आवा की संभावना है. તમામ બાળકો મહિલાઓ જેને પણ બહાર આવવાનું આવી જાય, જેથી અમે એમને અહીંથી સુરક્ષિત કાઢી શકીએ અને પાણીમાં કોઈ ના પડે. અત્યારે આ બોટ લઈને ડિપાર્ટમેન્ટ આવી રહ્યું છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, એસએમસી. આ આખા રસ્તામાં ગમે ત્યાં ગટર હોઈ શકે, પાણી અંદર માણસ ખૂંચી શકશે, ડૂબી જવાની સંભાવના છે અને પછી એને કાઢવો પણ મુશ્કેલ પડી જશે. તમામ લોકો ખાતા પાણીમાં કોઈ ના રહે, અને જે લોકોને અહીંયા અમારી સાથે આવવું હોય, અમે રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ ડિપાર્ટમેન્ટ તરફથી, પોલીસ અને ફાયર, એસએમસી, તમે બધા અમારી સાથે આવી શકો છો. તમારા માટે બારે વ્યવસ્થા છે, બધી રહેવાની જમવાની બધી વ્યવસ્થા બારે કરવામાં આવી છે. તમામ લોકો જે લોકોને બહાર આવવું હોય, મહિલાઓ અને બાળકોને પ્રાયોરિટી છે, તમામ લોકો આવી જાય બહારે ધીમે ધીમે. રસ્તામાં પાણીમાં કોઈ નહીં રહે, નાના બાળકો પાણીથી દૂર રહ્યો, અંદર ગટર હોઈ શકે છે, પાણીમાં ડૂબી જઈ શકાય છે. છોકરાઓને અંદર લઈ જાઓ ભાઈ, બધા ભાઈ તમે ડિપાર્ટમેન્ટને મદદ કરો, વચ્ચે અડચણ ના લાવશો કોઈ પણ લોકો. કોઈ ભી લોક ડિપાર્ટમેન્ટ કો કામગીરીમાં ડિસ્ટર્બ ના કરે, સહકાર દે. ઓર જો મહિલાએ ઓર બચ્ચે હમારે સાથ યહાં પે આ જાય પ્રાયોરિટી મેં મહિલાએ